સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ શ્રી માલકાંદેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર વ્યવસ્થાપકો દ્વારા વરસતા વરસાદમાં પણ વાતે ગાતે સવારી કાઢવામાં આવી હતી, જેમાં શિવ ભક્તો દ્વારા શ્રી માલકાંદેશ્વર દાદાની પ્રધ્રામણી ઘરે ઘરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચી ધન્યતા અનુભવી હતી. નેશનલ હાઈવે 8 ઉપર આવેલ પાંડવોના સમયથી અતિ પ્રાચીન મંદિર શ્રી માલકાંદેશ્વર મહાદેવની દર વર્ષની જેમ શિવરાત્રિના દિવસે પાલખી સ્વરૂપે નગરયાત્રા કાઢવામાં આવી હતી અને અગાઉથી નોંધણી થયેલ શિવ ભક્તોના ઘરે દાદાની પધરામણી કરવામાં આવી હતી, જ્યારે માલકાંદેશ્વર મહાદેવ દાદાની સવારે વર્ષમાં 2 વખત નીકળે છે, જેમાં શિવરાત્રિ તથા જન્માષ્ટમી. એમાં શિવરાત્રિના દિવસે દાદાની સવારી નાની ભાગોર બજાર ચોક તથા ગામના અંદરના રૂટોમાં જાય છે, જ્યારે જન્માષ્ટમીના દિવસે હાઈવે એપ્રોચ રૂટથી ભાંખરિયા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓમાં તથા દુકાનોમાં પધરામણી થાય છે. આમ આ વર્ષે પણ વરસતા વરસાદમાં બ્રાહ્મણો તથા શિવ ભક્તો દ્વારા નગરયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં માલકાંદેશ્વર દાદાની સવારી દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળી હતી અને દાદાએ ભક્તોના ઘરે ઘરે જઈ આશીર્વાદ આપ્યા હતા, ત્યારે ભક્તો દ્વારા દાદાની પધરામણી કરાવી દાદાની આરતી ઉતારી પોતે ધન્યતા અનુભવી હતી. તો પ્રાંતિજ ગજાનંદ સોસાયટીમાં રહેતા સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના ઘરે પણ માલકાંદેશ્વર મહાદેવ દાદાની પધરામણી કરવામાં આવી હતી, જેમાં સંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા તેઓના પુત્ર મંથન બારૈયા દ્વારા દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને પ્રસાદ વેચી બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવી હતી. તો નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 4ના પૂર્વ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટના ઘરે પણ દાદાની પધરામણી કરવામાં આવી હતી અને પતિ પત્ની દ્વારા દાદાની આરતી ઉતારી પ્રસાદ વેચીને ધન્યતા અનુભવી હતી, જ્યારે અગાઉ નક્કી કરેલ રૂટ ઉપર થઈ દાદાની સવારી ભક્તોના ઘરે ઘરે લઈ જવામાં આવે છે અને સંધ્યાકાર પહેલા દાદા સવારી પરત મંદિરમાં પહોંચી જાય છે. શ્રાવણ માસે જન્માષ્ટમીના દિવસે શ્રી માલકાંદેશ્વર મહાદેવથી ભગવાન શિવજીની પાલખી નગરયાત્રા છેલ્લા 12 વર્ષથી નીકળે છે અને ગામની અંદર વર્ષોથી નીકળે છે. સોસાયટીના રહીશોની માગણીના કારણે આ પાલખીનું આયોજન કરેલ છે. આજે વરસાદ હોવા છતાં પણ પાલખી માટે બ્રાહ્મણો શિવ ભક્તો બધા પોતે પલળતા પલળતા પણ ભગવાનની પાલખી ઊંચી કરીને ઘેર ઘેર ફરીને લોકોના ઘરે પધરામણી કરીને લોકોને એમ કે લાભ દર્શનનો લાભ અપાવે છે. ખરેખર ભગવાન શિવજી આ ખરેખર એમના બધા ઉપર એવી કૃપા છે કે જેથી લોકોને એટલી સાહસ અને લોકોને એટલી ધૈર્ય છે અને આટલો વરસાદ હોવા છતાં પણ પોતે પલળતા પણ ભગવાનની પાલખી ઊંચી કરીને ઘરે ઘરે પધરામણી કરે છે. ખરેખર ભોળાનાથ એ બધાને એમ કે શક્તિ આપે અને ભગવાન એમના જીવનમાં સારા એવા કાર્યો કરે અને ભગવાન એમને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. અને યજમાનોએ પણ જે આવા વરસાદમાં પણ જે ધીરજ રાખીને પોતાના ઘેર પધરામણી કરે એમને પણ ભગવાન શિવજી કૃપા કરે એ અભ્યર્થના છે. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898
4803 રાજ પટેલ.